नमस्ते विद्यार्थी मित्रों, आजे आपणे पाठ 3 मेहनतनो रोटलो एमना लेखक छे पन्नालाल पटेल। जो पाठनु नाम छे मेहनतनो रोटलो, एटले तमने ख्याल तो आवी ज गयो हशे, केम के हवे तमे થોડાક મોટા થઈ ગયા છો એટલે અર્થ ઉપરથી તમને ખબર પડી જતી કે મહેનત વિશે આ પાઠમાં કંઈક વાત કરવામાં આવી છે। અને રોટલો એટલે તો ખબર જ છે તમને કે જમવાનું। તો સૌપ્રથમ પહેલાં આપણે શબ્દ સમજૂતી છે એ જોઈ લઈએ। જો પગરખા એટલે કે પગનું રક્ષણ કરનાર આપણે શું કહીએ છીએ, ચપ્પલ અથવા તો જોડા। હરામનો એટલે કે મહેનત વગરનો, કે જે આપણે મહેનત કરી નથી અને આપણને મળ્યું છે એ હરામનું કહેવાય। પારસમણી એટલે કે લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર, એટલે પારસમણી એટલે કે આપણે અહીં એવો ઉચ્ચાર કરીએ છીએ વ્યક્તિઓ દ્વારા કે જે લોઢાને પણ સોનું બનાવી દે છે। ગમ એટલે કે સમજ, ગર્વ એટલે અભિમાન, અહંકાર મદ અને બળાય। હવે જો એમની નીચે રૂઢિપ્રયોગો આપેલા છે, પગ ઉપાડવો એટલે કે ઝડપથી ચાલવું, બાવળાના બળથી એટલે કે જાત મહેનતથી એટલે કે પોતાની જાતે, જીવ બળવો એટલે કે દુઃખી થવું, બેઠા બેઠા ખાવું એટલે કે નિરાતે કંઈક કામ કર્યા વગર, શ્રમ કર્યા વગર, મહેનત કર્યા વગર, એમનેમ જે ખાય છે તે। નિશાસો નાખવો એટલે કે આહ નાખવી, આપણે ઘણી વખત તો અરર એવો શબ્દ બોલાઈ જાય છે। પેટનો ખાડો પૂરવો એટલે કે જીવન નિર્વાહ ચલાવવો એટલે કે ઘર ચલાવવું, ખૂણામાં નાખવું એટલે બેદરકારીથી બાજુમાં મૂકી દેવું એમ। ચાલો હવે પાઠની સમજૂતી મેળવીએ। સૌપ્રથમ આપણે આગળનું કોષ્ટક જોઈ લઈએ। આ બોધકથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે। તો કે આ પાઠમાં મહેનત, સ્વાશ્રય અને પ્રામાણિકતા એના વિશેનું વાત કરવામાં આવી છે। મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે। આ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે। આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે કર્મનું ફળ કદી ભોગવટ જતું નથી। હવે મોચી ભગત છે એ પોતાનું કામ છે એ પ્રામાણિકતાથી કરે છે, કે કોઈને મફત મોચી છે એ કામ શું કરે તો કે બૂટ ચંપલ સીવે છે, તો કે એ કોઈને કામ મફતે નથી કરી દેતા અને કોઈ પાસેથી એને કામ કર્યા વગરનું પૈસા પણ નથી લેતા। ચાલો પાઠમાં જોઈએ। કાશીનગરીમાં એક મોચી રહેતો હતો, એટલે કે કાશીનગરી છે એમાં એક મોચી રહેતો હતો। તે બહુ પ્રામાણિક હતો અને તે ખૂબ જ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ અને સંતોષીલો પણ એ એટલો જ હતો। એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યો, મોચી ભગત મારા પગરખાનું શું પડે? એટલે કે જે સાધુ મહારાજ છે એ મોચીને કહે છે કે મોચી ભગત મારા પગના પગરખા એટલે કે મારે ચંપલ બનાવવા હોય તો કેટલા રૂપિયા થાય? મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ। અને મોચી કહે છે કે મારી પાસે અત્યારે તમારા મપના સીવેલા
તૈયાર નથી. ચાલો સામેના પેજ ઉપર. એટલે સાધુ કહે છે, શીવી તો દો ને તો શું લો. એટલે કહે છે કે શીવી દો તો શું લ્યો. મોજીએ કહ્યું 150 રૂપિયો. મોજી કહે છે કે 150 રૂપિયો થાય સીવી દઉં. એટલે સાધુને નવાઈ લાગી. બીજાએ 2 રૂપિયા દેખાડ્યા હતા પણ હતા, પછી ઘટાડીને 150 રૂપિયા સુધી આવ્યા હતા. પણ આણે તો મૂળમાં જ 150 રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું, 150 તો કહેવાનો પણ લેવાના કેટલા. આપણે આવું ઘણી વખત તમારા મમ્મી પપ્પા કે કોઈ મોટી વ્યક્તિ વસ્તુ ખરીદવા જાય તો આપણને એમ કહે કે આટલાની આ વસ્તુ છે, એટલે આપણે તરત જ એમ કહી કે આમાંથી કંઈ ઓછું થશે. એટલે સાધુ કહે છે, અને દુકાનદારો પણ એવા હોય છે કે શું કહે કે પહેલાં એ ભાવ વધારી દે અને પછી એમ કહેશે કાંઈ વાંધો નહીં, હાલો ને આટલામાં લઈ લ્યો ને. એટલે એવી રીતથી સાધુ કહે છે કે મેં બીજી 2-3 દુકાને પૂછાયું તો એને તો મને 2 રૂપિયા કીધા હતા અને પછી છેલ્લે એ 150 રૂપિયામાં હા પાડતા હતા, અને આને તો સીધા જ 2-2.5 રૂપિયો કીધો. એટલે સાધુ છે એ મોચીને કહે છે કે 150 તો કહેવાનું, લેવાના કેટલા એમ. મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના. મહારાજ આપની ઈચ્છા હોય તો બનાવો. એટલે મોચી કહે છે કે જે કીધા એ જ લેવાના, અને જો તમારી ઈચ્છા હોય તો હું તમને બનાવી દઉં. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો. એટલે સાધુ કહે છે કે કંઈ વાંધો નહીં, બનાવી આપો એમ. એટલે કહે છે કે ક્યારે બનાવી દેશો. મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે. એટલે મોચી છે એ કહે છે કે પરમ દિવસે આ વખતે, એટલે કે આ ટાઈમે તમે લઈ જજો. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. એટલે સાધુ છે એ મોચીને કહે છે કે પાકું હો, પરમ દિવસે પછી હું આ ટાઈમે લેવા આવ તો કમ્પ્લીટ રાખજો, એટલે કે તૈયાર રાખજો એમ. મારે સાંજે તો કે જવું છે, એટલે કે તમે ઢીલ ન કરતા, વાર ન લગાડતા. આપણે ઘણી વખત જોઈએ છીએ કે આપણે કંઈ વસ્તુ બનાવવા આવી હોય તો આપણને કીધું હોય કે કાલે લઈ જજો અથવા તો પરમ દિવસે લઈ જજો. આપણે એ ટાઈમે જાય પણ ક્યારેક એવું બની ગયું હોય કે બની ગયું હોય, અથવા તો આપણે એમ કહીને આવે કે હવે આવે ખોટી, એમ ના કહેતા કે બીજી વખત આવજો કે લઈ જજો. એટલે આપણે એમ કહી શું કહીએ એને કે જોઈ જો હું આવું ત્યાં, તૈયાર રાખજો, પછી બીજી વખત હું ધક્કો ખાઈશ નહીં. મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. એટલે મોચી કહે છે કે તમે સાંજે જાઓ કે ન જાઓ, પણ પરમ દિવસે સાંજે આ ટાઈમે તમને તમારા પગરખા છે એ મળી જશે. અને આપણે વસ્તુ કંઈક લેવા ગયા હોય અને આપણને એમ કહે ને કે કાલે આવજો, આવી જશે. ખાસ કરીને તમે સ્ટેશનરીમાં બાર જો, એટલે સ્ટેશનરીમાં કંઈ વસ્તુ લેવા ગયા હોય એટલે તમે વસ્તુ લેવા જાઓ ને, એટલે એમ કહી શકે નહીં હોય ને તો એમ કહેશે કે કાલે આવી જશે. એટલે તમે એમ કહેશો કે આજ જ મારે જોઈ છે, કાલે મારે પરમ દિવસે જોઈ છે, એટલે પરમ દિવસે મારે સ્કૂલે જવાનું છે તો કાલ હેંજે તો આવી જ જઈશે ને. અથવા ન જવાનું હોય ને તો આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે મારે પરમ દિવસે જવાનું છે કે આ કમ્પ્લીટ કરીને રાખજો ને. એટલે મોજી કહે છે કે તમે જાઓ કે ન જાઓ એ તો મને ખબર નથી, પણ તમારી જે પગરખા છે એ આ ટાઈમે પરમ દિવસે આવીને તમે લઈ જજો. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો, પણ સાધુને એના ઉપર વિશ્વાસ આવતો ન હતો. બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો. મોચીને પૂછ્યું, મોચી ભગત, કેટલે આવ્યું આપણું કામ. એટલે સાધુને હક ન થયું એમ કે પૂછવા ગયા. અને આપણે કેટલી વખત આવું કરતા હોઈએ, આપણે કંઈક વસ્તુ ક્યાંક બનાવવા કે આપી હોય ને, એટલે આપણે 2-3 વખત પૂછી આવી કે ભાઈ અમારી વસ્તુ થઈ ગઈ છે, કે બેન અમારી વસ્તુ થઈ ગઈ છે. એટલે સાધુને
એમ વિશ્વાસ નહોતો કે અમારો પરમ દિવસે આ ટાઈમે બનાવી દેશે, એટલે બીજા દિવસે અહીંયા જઈને આટો મારે છે અને કહે છે કે કેટલે પહોંચ્યું મારા પગરખાનું કામ. મોજીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. એટલે કહે છે કે મહારાજ તમે ફિકર ન કરો, હું તમને વાયદો એટલે કે જે સમય આપ્યો છે એ સમયે તમને પગરખા બનાવીને આપી દઈશ. છતાંય સાધુને શાંતિ ન મળી, છતાં પણ સાધુને શાંતિ થઈ નહીં. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આટો મારું. સાધુને હક નહોતું થતું કે મારા પગરખા થઈ ગયા હશે કે નહીં થયા હોય, એટલે પાછા વળી જે દિવસે લેવાના હતા એ દિવસે સવારે પણ ત્યાં જાય છે અને કહે છે કે પગરખા કેટલા પહોંચ્યા છે તપાસ કરતો હોય, એટલે એ આટો મારવા જાય છે. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી. એટલે મોચી છે એને સાધુની કિંમત કરી અને એ કહે છે કે મહારાજ તમને તો માણસ પારખતા નથી આવડતું, કે મેં એક વખત કીધું તમને કે તમે જે મેં તમને જે સમય આપ્યો છે પરમ દિવસનું કીધું હતું તો હું તમને એ ટાઈમે આપી જ દઈશ, તમને મારા ઉપર વિશ્વાસ નથી એમ. એટલે કહે છે કે તમને માણસ પારખતા કે માણસ ઓળખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો, નાહકના શું કામ ધક્કા ખાઓ છો, સાંજે આવજો જાઓ. એટલે સાધુ કહે છે, મોચી સાધુને કહે છે કે તમને તો એમ જ છે ને કે બધા માણસો ખોટું જ બોલે છે, આ દુનિયામાં માણસો છે એ જૂઠું જ બોલે છે એમ, અને નાહકના શું કામને ખોટા નકામાં ધક્કા ખાઓ છો, સાંજે આવજો જાઓ આપી દઈશ એમ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. સાંજે જે સમય પ્રમાણે સાધુ છે એ મોચીની દુકાને આવે છે અને જે ટાઈમ આપ્યો હતો એના પ્રમાણે પગરખા એટલે કે ચપ્પલ છે એ સાધુના તૈયાર હતા. આ જોયું સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા અને આ જોઈ અને સાધુ છે એ મોચી ઉપર ખુશ થઈ ગયા. તે સમજી ગયા મોચી સાચુકલો છે અને એ સમજી ગયા કે મોચી છે એ સાચુકલો એટલે કે એ સાચો વ્યક્તિ છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી અને કહે છે કે એ સાચુકલો છે અને ખરેખર એ ભગત છે, ક્યારેય ખોટું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા અને સાધુએ એમને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા, એટલે મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો, એટલે કે એની પાસે છૂટા પૈસા ન હતા એટલે એ ઊભો થયો. તેણે સાધુને કહ્યું અને એ ઊભો થઈ અને સાધુને કહે છે, જરા ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. એટલે એ મહારાજને કહે છે કે થોડીક વાર ઊભા રહ્યો મહારાજ, છૂટા નથી, હું સામેની દુકાનેથી પરચુરણ એટલે કે છૂટા પૈસા લઈ આવું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. એટલે કહે છે કે રહેવા દો ભગત, કંઈ વાંધો નહીં, એ પૈસાની મારા તરફથી તમે તમાકુ પીજો કહે છે. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ. અને મોચી કહે છે કે મહારાજ હું તમાકુ પીતો નથી એટલે કે ખાતો નથી. તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો, એટલે કહે છે કે તો તમારા માટે પગરખા સીવવાની કે દોરી એટલે કે દોરો લઈ આવજો એના માટેનું. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. એટલે મોચી કહે છે કે ના ના મહારાજ, હરામનો પૈસો મને ખપે નહીં એટલે કે મારે જોતો નથી. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો
અને મોજી છે એ સામેની દુકાને છૂટા પૈસા લેવા માટે ગયો. સાધુ તો મોજીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. આ ભાવના જોઈ, એની લાગણી જોઈ અને સાધુ છે એ મોજી ઉપર ખૂબ જ ખુશ થઈ ગયા. તેણે હળવેક રહીને જોડીમાંથી પારસ મણી કાઢ્યો અને એને હળવેકથી પોતાની જોડીમાંથી પારસ મણી નામનો પથ્થર કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોજીના ઓજારોને પારસ મણી ઘસી દીધો અને કોઈ જોવે નહીં એ રીતે મોજીના જે લોખંડના ઓજારો હતા એના ઉપર સાધુ મહારાજે પારસ મણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા અને બધા ઓજારો છે એ સોનાના બની ગયા. પછી તે મોજી પાસે ગયો અને પછી એ મોજી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. અને પછી મોચીને કહે છે કે ભગત, મુઠ્ઠી ચણા જો તમે મને આપશો, પૈસા ચણા પૈસા પણ ભિક્ષા માટે શું કરશે કે આપશો તો ભગવાન તમારું ભલું કરશે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો એક મુઠ્ઠી ચણામાં શું થશે. એ દુકાન તરફ ચાલતો થયો અને મહારાજ કહે છે કે એક મુઠ્ઠી ચણાના પૈસા આપશો તો એ ભગવાન તમારું કે ભલું કરશે. એટલે મોચી કહે છે ખિસ્સામાંથી હાથ પૈસા કાઢીને કહે છે કે એક પૈસા આવ્યો અને કહે છે કે મુઠ્ઠી ચણામાં શું થશે અને એમ કહી એ દુકાન તરફ ચાલવા લાગે છે. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે અને એટલે સાધુ કહે છે કે મારે એક મુઠ્ઠીની જરૂર છે, એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. એમ કહી સાધુએ પગ ઉપાડ્યો અને એમ કહી સાધુ મહારાજ પણ ત્યાંથી ચાલતા થાય છે. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજારો બધા સોનાના અને મોજીએ દુકાને આવીને જોયું તો ઓજારો લોખંડના હતા એ બધા જ સોનાના બની ગયા હતા. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે અને એ સમજી ગયા કે આ જે કામ છે એ પેલા સાધુ મહારાજનું જ છે. મોચીનો જીવ બળી ઉઠ્યો, મોચીનો જીવ બળી ઉઠ્યો. તે નિશાસો નાખી બબડ્યો, તે નિશાસો નાખી અને બબડ્યો. અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારેથી કેવી રીતે કામ કરીશ. તમે જો સામાન્ય રીતે આપણને કોઈ કંઈ વસ્તુ મળી હોય તો આપણને આનંદ થાય, પણ મોજી છે એને નિશાસો નાખ્યો. શું કામ? તો કે જે આ ચપ્પલ બૂટ ચપ્પલ છે એ લોખંડના એના ઓજારો હતા, એમાં હથોડીને એ ટીપી ટીપીને બનાવતા હોય એટલે કહે છે કે હવે તો આ હું કામ કેવી રીતે કરીશ. કે છે તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા અને એને ઓજારો જે સોનાના બની ગયા હતા એને ઘરના ખૂણામાં એટલે કે ઘરના એક બેદરકારીથી એટલે કે કંઈ કામ ન હોય એવી રીતથી એ મૂકી દે છે. અને મોચી છે એ પ્રામાણિક અને સાચુકલો હતો, એને મહેનતનો રોટલો ખાવો હતો એટલે એ સોનાના ઓજારો છે એને શું કરે છે, મૂકી દે છે. એની જગ્યાએ જો કોઈ એવા વ્યક્તિ હોય તો એ શું કરે કે સોનાનો આ ઓજારો છે એને વેચી નાખે અને એના પૈસા એ લઈ લે. પણ અહીંયા મોચી એવું કરતા નથી. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો અને પછી જે એના જૂના ઓજારો ઘસાયેલા હતા એ એમને ઉપર મૂક્યા હશે, ત્યાંથી એ પાછા એના જૂના ઘસાયેલા ઓજારો છે એ ઉતારે છે અને ફરીથી એ કામ કરવા લાગી જાય છે. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી અને એને એમ થતું હતું
કે ગમે તે થયું પણ સાધુને એમ કે આને સોનાના ઓજાર બનાવી દઉં તો એ વેચી અને એટલા એક હારે ઝાઝા પૈસા એ કમાઈ શકે. એટલે કહે છે કે ગમે એમ તો એ સાધુની ઈચ્છા તો શું હતું કે રાજી કરવાની, સુખી કરવાની હતી. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજારો વસાવી શક્યો. અને મોજી છે એ 12 મહિના માંડ માંડ જૂના ઘસાયેલા ઓજારોથી કામ કર્યું, ત્યારબાદ 1 વર્ષના સમયગાળામાં પછી એને નવા ઓજારો ખરીદ્યા. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આટલું સમજી નેક્સ્ટ આપણે બીજા લેક્ચરમાં આગળના પાઠનો અભ્યાસ કરીશું.